આગામી દિવસોમાં રમજાન માસ દરમિયાન રોજા કરનાર લોકોને જાહેરમાં ન થૂંકવા સાથે લોકડાઉન કાયદાનું પાલન કરવા માટે મુસ્લિમ ધર્મગુરુ અને અગ્રણીઓએ અપીલ કરી છે. મ્યુનિસિપલ તંત્રએ રમજાન દરમિયાન લોકો બહાર ન નીકળે અને કાયદાનું પાલન કરે તે માટે સમાજના અગ્રણીઓ ધર્મગુરુઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ રાંદેર અને ખ્વાજાદાના અગ્રણીઓએ સમાજના લોકોને કાયદાનું પાલન કરવા માટે અપીલ કરી હતી. રમજાન માસ દરમિયાન લોકો મોટી સંખ્યામાં બહાર નીકળે તો હાલની સ્થિતિ માટે ઘાતક સાબિત થઈ શકે તેમ છે. જો કે રમજાન દરમિયાન વધુ મુશ્કેલી ન પડે તે માટે કર્ફ્યુ તો હટાવી લેવાયું છે, પરંતુ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનું કોઈ પણ ભોગે પાલન કરવું જરૂરી છે. કોરોના ત્રીજા તબક્કામાં હોવાથી સુરત માટે મોટી આફત આવી શકે છે, તેથી મ્યુનિસિપાલિટી તંત્રએ મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક કરીને કાયદાનું પાલન ચુસ્ત રીતે થાય તે નક્કી કર્યું હતું. આ બેઠક બાદ રાંદેરના ધર્મગુરુ રશીદ અહેમદ અજમેરીએ મુસ્લિમ સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે રોજાની હાલતમાં વારંવાર થૂંકવાની કોઈ જરૂર નથી. થૂંક અંદરની વસ્તુ છે અને અંદર જતું રહે તો કોઈ રોજો તૂટી જતો નથી. આજે મનોમંથન છે એટલે લોકો એવું વિચારે છે કે રોજામાં રોડ પર કે માર્ગ પર થૂંકવું પડશે તે થૂંકવાની જરૂર નથી. આપણે જાહેરમાં થૂંકવાથી બચવાનું છે અને લોકો કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તેનાથી આપણી જાતને અને સમાજ અને દેશને બચાવવાને ઉગારવાનો છે. હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તેવામાં થૂંકવું એ પણ મનાઈ હુકમમાં આવે છે, જેથી આ મનાઈ હુકમનો પણ ખ્યાલ રાખવા માટે સરકારે સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈન આપી છે, તેનો પણ અમલ કરવાનો છે. સોશિયલ ડિસ્ટન્સ રાખવાથી આપણી અને બીજાની રક્ષા કરી બચાવી શકીએ છીએ. ખ્વાજાદાના મુફતી અહેમદ કેઝર કહે છે કે ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલે છે, તેમાં દુનિયા સાથે ભારત પણ પરેશાન છે. આવા સમયે મુસ્લિમોને પેગામ આપું છું કે આ રમજાનમાં બીજા કોઈ ભાઈઓએ કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તેથી કોશિશ બધાએ કરવાની છે. આ દિવસોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે માસ્ક પહેરવું પણ જરૂરી છે. વધુમાં કહ્યું હતું કે રોજા દરમિયાન જાહેરમાં કે કોઈ પણ જગ્યાએ થૂંકવું નહીં. જાહેરમાં થૂંકવાથી રોગ ફેલાઈ શકે છે. કાયદાનું પાલન કરવા માટે રમજાનની ઇબાદત તથા કુરાન ઘરમાં જ પઢવાનું કહે છે. કોઈ પણ એવું કામ નહીં કરવું કે જે કાયદાની વિરુદ્ધ હોય કે બીમારી ફેલાવવા માટે હોઈ શકે. મુસ્લિમ આગેવાનો દ્વારા આપવામાં આવેલ સૂચનનો પરફેક્ટ અમલ થાય તો સુરતમાં કોરોનાથી બચી શકાય છે. પરંતુ આ દિવસોમાં સોશિયલ ડિસ્ટન્સ ન રહ્યું કે લોકો લોકડાઉનનું પાલન નહીં કરશે તો કેસોની સંખ્યામાં વધારો થઈ શકે તે શક્યતા નકારી શકાતી નથી. મેં મોહમ્મદ મુફતી કેસર આલમ અશરફી દારુલ હઝરત ખ્વાજાદાના આજ મેં રમઝાન મુબારક કી આમદ કે તાલુક સે તમામ મુસલમાનો કો એક પૈગામ દેના ચાહતા હું કે તમામ મુસલમાન તરાવી હો યા ઇફ્તાર હો યા શહેરી હો કિસી ચીજ મેં ભી લોગ જમા ના હો જિસસે સોશિયલ ડિસ્ટન્સિંગ કે કાનૂન કા ઉલ્લંઘન હો. હમારી યે કોશિશ હોની ચાહીએ કે તરાવી પઢ઼ેં તો અપને ઘરવાલે પઢ઼ેં, કોઈ ભી ઢાબે પર યા કોઈ હૈ ગ્રાઉન્ડ મેં પાર્કિંગ મેં કોઈ ભી નમાઝ પઢ઼ને કી કોશિશ ના કરે. કાનૂન કા પાલન કરે ઓર કિસી જગહ એસી ગેધરિંગ જિસસે હમારે દૂસરે ભાઈ કો તકલીફ હોતી હો એસા કામ ના કરે. સભી ઘરો મેં અપને દોસ્ત કો બુલાને કી જરૂરત નહીં, અપને ઘર વાલે તરાવી પઢ઼ લેં, સુબહ મેં કુરાન કી તલાવત કરેં, ઇન ચીજો કા ખ્યાલ રખા જાય ઓર કાનૂન કા પાલન કરેં તાકે હમ ભી સુરક્ષિત રહેં اور ہمارے پڑوسی اور ہمارے ہمارا ملک بھی سرکشت رہے. السلام. بسم اللہ الرحمن الرحیم. برادران اسلام، میں راندیر سے رشید احمد اجمیری آپ سے مخاطب ہوں. رمضان المبارک کا مہینہ شروع ہو رہا ہے، عبادتوں کا مہینہ شروع ہو رہا ہے اور ہر بالغ مرد عورت پر اگر کوئی عذر شرعی نہ ہو تو روزہ رکھنا فرض ہے، ہم گھر میں روزہ رکھیں گے. اور ابھی تک لاک ڈاؤن کی جو پرستھتی جاری ہے اس کا خیال رکھتے ہوئے پانچوں نمازیں مسجد میں اذانیں ہوتی ہے
उसके बाद घर के अंदर पढ़ा जाए, पांचों नमाजें वहां अदा की जाएं। रमज़ान की अहम इबादत जो रात को होती है वो तरावी है, तरावी घरों के ऊपर अदा की जाए, ढाबों पर, छतों पर, पार्किंग में, बड़े हॉल के अंदर लोग जमा न हों, सोशल डिस्टेंसिंग को मेंटेन किया जाए और उसका ख्याल रखा जाए। और इसमें सरकार श्री का जो हुक्म है उसका पालन किया जाए। अगर सब मुसलमान मिलकर इसका पालन करेंगे तो किसी को उंगली उठाने का मौका भी नहीं मिलेगा और नुक्ताचीनी करने का मौका नहीं मिलेगा। हमारी इमेज और हमारी इम्प्रेशन अच्छी रहेगी। दूसरा ये कि कानून का पालन भी हो जाएगा, सोशल डिस्टेंसिंग जो है वो भी मेंटेन होगी, जिसकी वजह से कोई तकलीफ उम्मीद है कि नहीं होगी, बल्कि ये हमारे लिए खैर का, समाज के लिए और देश के लिए भलाई का मामला है। जो हुकूमत की तरफ से हमको आर्डर दिया गया है उसके मुताबिक अमल किया जाए। मस्जिद में 3 आदमियों की परमिशन दी गई है, वो तरावीह सुनाएंगे, बाकी मस्जिदें लॉकडाउन रखी जाएं और लोग जो हैं अपने घरों पर बड़ी बड़ी भीड़ जमा करने की कोशिश न करें। जो कानून बताया गया है उसका पालन करते हुए 20 रकात तरावी जो हैं वो अदा करें और इसका बड़ा ख्याल रखें। अगर इस पर हम अमल करते हैं तो जो लोग बातमीदार हैं और ऐसे मौके से फ़ायदा उठाना चाहते हैं वो वीडियो बनाएंगे, पुलिस स्टेशनों को भेजेंगे। अभी तक वो हजरात चश्मपोशी से हमारे साथ काम लेते हैं, फिर नतीजा ये होगा कि वो मजबूर हो जाएंगे कानूनी कार्रवाई करने के ऊपर और उसमें कोई कुछ नहीं कर सकेगा, कानून अपना काम करेगा। लिहाजा हमें कानून का ख्याल रखना चाहिए, पालन करना चाहिए, उसकी रक्षा करना चाहिए। और इस तरीके से जब शरीयत ने भी इजाज़त दी है तो हमें तरावी जो है घर के ऊपर पढ़ना चाहिए। घर में हाफिज़ मौजूद हैं तो वो कुरान शरीफ सुनाएंगे, नहीं है तो जितना याद है वो सुनाएंगे, वो भी नहीं तो अलमतरा के साथ तरावी पढ़ने में भी कोई हर्ज की बात नहीं है। मुझे APC साहब का आर्डर आया, दोनों हजरात मेरे साथ यहाँ मौजूद हैं, इनका भी हुक्म हुआ कि आपके सामने ये खिताब करूँ और पूरी बिरादरी को अपील करूँ कि इसके अंदर गवर्नमेंट का साथ दिया जाए और कानून का साथ दिया जाए, अनुशासन और प्रशासन का ख्याल रखा जाए, ताकि कोई ऐसी बात ना हो कि जिसकी वजह से हमारा समाज बदनाम हो, हमारी सोसाइटी को लोग बुरा समझें और ये कहें कि ये लोग पालन नहीं करते। अभी तक हम अल्हम्दुलिल्लाह बहुत अच्छा हुकुम का पालन कर रहे हैं, इसी तरह से अजानें होती रहेगी, लोग घरों के ऊपर अपनी नमाजों का सिलसिला जारी रखें। बस यही छोटा सा पैगाम है जो आपको बड़ों के हुक्म के ऊपर मुझे अर्ज़ करना पड़ा।